નમસ્કાર મિત્રો ખબરમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં નવરાત્રિ પહેલાં કર્મચારીઓને મોટી ભેટ બાળકોને ચોવીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો પીએમ કિસાન યોજનાની છેલ્લી તારીખ તેમજ રખડતા ઢોરને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે આ તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું પણ એ પહેલાં જે મિત્રો હજી સુધી આપણી ગુજખબર ચેનલમાં જોડાયા નથી તે તમામ

આવે છે જો મિત્રો તમારા બાળક છઠ્ઠા ધોરણમાં ભણે છે તો તેણે પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા આપવાની રહેશે અને જો તમારું બાળક નવમા ધોરણમાં ભણે છે તો મિત્રો માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા આપવાની રહેશે આ પરીક્ષાના ફોર્મ હાલ ભરાવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ મિત્રો છ નવ બે હજાર બાવીસ રાખવામાં આવી છે આ પરીક્ષાના ફોર્મ ભરવા માટે મિત્રો તમારે એસીબી એક્ઝામ ડોટ ઓ આ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છ નવ બે હજાર બાવીસ રાખવામાં આવ્યું છે જો તમારું બાળક પાસ થઈ જશે તો મિત્રો તેને બે વર્ષની અંદર ચોવીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે તો મિત્રો રખડતા પ્રશ્ન હાલ ખૂબ જ સતાવી રહ્યો છે ત્યારે મિત્રો રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશન હેઠળ રાજ્યના પશુપાલકો નાગરિકો કે પશુઓ કોઈને પણ તકલીફ ન પડે તે પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેમાં પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય એટલે કે પશુપાલકો પાસે પોતાના પશુને સાચવવાની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોય તો મિત્રો તેવા પશુપાલકો પોતાના પશુને ઢોરવાડામાં મૂકી શકશે અને મિત્રો ત્યાં પોતાની સારસંભાળ એટલે કે પશુની સારસંભાળ તમારે કરવાની નથી તમારા પશુની સારસંભાળ સંપૂર્ણપણે રાજ્ય સરકાર કરશે અને એટલું જ નહીં ઢોરવાડા સુધી તમારા રખડતા ઢોરને પહોંચાડવા માટેનો જે પણ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થશે તે પણ રાજ્ય સરકાર પહોંચાડશે એટલે કે તમારા પશુને ઢોરવાડા સુધી પહોંચાડવામાં જે વાહનનો ખર્ચ થશે તે પણ રાજ્ય સરકાર ભોગવશે અને મિત્રો રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ અને એકસોને છપ્પન નગરપાલિકાઓની અંદર આ ઢોરવાડા બનાવવામાં આવશે જ્યાં તમારા પશુને રાખવામાં આવશે અને આ માટે મિત્રો દસ કરોડ રૂપિયાની અલગથી જોગવાઈ પણ કરી દેવામાં આવી છે તો મિત્રો નવરાત્રી પહેલા કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો આ તમામ લોકોને હવે કેન્દ્ર સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે તો મિત્રો કર્મચારીઓ જે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની અંદર વધારો કરવાની રાહ જોયા છે તે રાહ હવે ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે મિત્રો નવરાત્રી પહેલા સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી શકે તેવા સમાચાર વહેતા થયા છે અને આ વખતે મિત્રો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો સરકાર વધારો કરે તેવી આશા જાગી રહી છે જો ડીએની અંદર ચાર ટકાનો વધારો થશે તો મિત્રો જે ચોત્રીસ ટકા ડીએ છે તેમાં મિત્રો આડત્રીસ ટકા ડીએ થઈ જશે જેની રાહ હવે મિત્રો ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે ત્યાર પછી જોઈએ તો મિત્રો સ્મોક બિસ્કીટ જે લોકો ખાય છે તેના માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સ્મોક બિસ્કિટ ખૂબ જ હાનિકારક છે જેને ધ્યાને રાખીને રાજકોટના મહાનગરપાલિકા દ્વારા એક ખાનગી મેળાની અંદર સ્મોક બિસ્કિટના વેચાણ બંધ કરવાનો મોટો નિર્ણય કરો છે આ મેળાની અંદર સ્મોક બિસ્કિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે આ બિસ્કિટમાં નાઇટ્રોજન લિક્વિડનો ઉપયોગ કરવામાં આવતો હતો મિત્રો નાઇટ્રોજનનો ઉપયોગ કરીને બિસ્કિટમાં ધુમાડો કરવામાં આવતો હતો આવા બિસ્કિટ ખાવાથી ગળું સ્વરપેટી અને હોજરીને મિત્રો ભારે નુકસાન થાય છે મિત્રો આ નાઇટ્રોજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી હોવાથી આરોગ્ય વિભાગે અહીં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી અને આવું ફૂડ ન ખાવાની લોકોને મોટી ચેતવણી આપી છે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરી દઈએ તો મિત્રો જન્માષ્ટમી બાદ મોંઘવારી હાઈ લેવલ પહોંચી ગઈ છે મિત્રો જરૂરિયાતની જે પણ ચીજ વસ્તુઓ છે તેના ભાવ હવે મિત્રો આસમાને પહોંચી ગયા છે સિંગતેલની વાત કરીએ તો મિત્રો સિંગતેલમાં બે દિવસની અંદર જ મિત્રો સાહીઠ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે જ્યારે મિત્રો શાકભાજીના ભાવમાં પણ વધારો કર્યો છેલ્લા એક મહિનામાં દૂધના ભાવમાં પણ લીટરે ચાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે આ મિત્રો ચાલુ મહિનાની અંદર તેલના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે અને મિત્રો હાલ રાંધણ ગેસનો ભાવ જોઈએ તો ગેસના સિલિન્ડરનો ભાવ એક હજાર સાહીઠથી લઈને એક હજાર બોતેર રૂપિયાએ પહોંચી ગયો છે આમ જન્માષ્ટમીના તહેવાર બાદ મોંઘવારી હાઈ લેવલે પહોંચી ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી દઈએ તો પીએમ કિસાન યોજનાના જે પણ ખેડૂત મિત્રો છે તેના માટે મોટા સમાચાર આવ્યા છે મિત્રો પીએમ કિસાન યોજનામાં જે ઈ કેવેશી કરવાની તારીખ છે તેની છેલ્લી તારીખ મિત્રો યાદ રાખી લેજો એકત્રીસ ઓગસ્ટ એટલે કે મિત્રો હવે ચાર પાંચ દિવસ જ બાકી રહ્યા છે આ એકત્રીસ ઓગસ્ટના રોજ ઈ કેવેશ કરવાની છેલ્લી તારીખ પૂરી થવાની છે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં જે પણ મિત્રોએ હજી સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું તે તમામ મિત્રો ઈ કેવાયસી પૂર્ણ કરાવી જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો બારમો હપ્તો તમારા ખાતામાં જમા કરવામાં નહીં આવે તો હજી સુધી જે લોકો ઈ કેવાયસી નથી કરાવ્યું તે તમામ મિત્રો એકત્રીસ ઓગસ્ટ સુધીમાં પોતાનું ઈ કહેવાયની પ્રક્રિયા પૂરી કરાવી લેજો નમસ્તે મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું કે આપણે ગુજ ખબર ચેનલની એક ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે મિત્રો આ ચેનલની અંદર તમને રોજે રોજના તમામે તમામ સમાચાર મળતા રહેશે મિત્રો ખાસ વાત એ છે કે આ ચેનલની અંદર તમે જો જોડાઈ જશો તો મિત્રો તમે એકબીજા સાથે ગ્રુપ ડિસ્કશન પણ કરી શકશો તમારી વાતો લખી શકશો કોમેન્ટ કરી શકશો એકબીજાની રાય લઈ શકશો મિત્રો તમામ માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે તો મિત્રો આ ટેલિગ્રામ ચેનલની અંદર જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલશો એટલે કે એક લિંક તમને જોવા મળશે લિંકની અંદર તમે ક્લિક કરશો એટલે તમને આ ટેલિગ્રામ ચેનલની અંદર પહોંચી જશો આ ટેલિગ્રામ ચેનલમાં મિત્રો ફટાફટ અત્યારે જોડાઈ જજો તમે જે તે સમાચારને લગતી તમારી કોમેન્ટ પણ આપી શકશો તો મિત્રો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ લિંક આપેલી છે ત્યાં જઈને આ ચેનલની અંદર જોડાઈ જજો